passionate, ambitious, talented, energetic, loving. That's Patel. एकता थी एम्पावरमेंट सुधी, उद्यम थी उद्योगों सुधी, अने साहस थी सिद्धियों सुधी जनार, एटले पाटीदार, आ शब्द छे केटलो पाणीदार, संघे शक्ति कलियुगे आ मंत्र ने हृदयस्थ करनार, अने समग्र देश अने दुनिया ने सदा सर्वदा पोतानी संगठन शक्ति नो परिचय आपनार पाटीदारोनी संगठन शक्ति नू एक गौरववंतु उदाहरण एटले सरदार धाम। सरदार धाम द्वारा मिशन 2026 अंतर्गत पाटीदार समाजना सामाजिक अने आर्थिक विकास ने वेग आपवाना शुभ आशय थी शुरू करवामां आवेल वैश्विक स्तरे विस्तरेला व्यापार क्षेत्र में संकलन अने समृद्धि नू नवू सोपान एटले ग्लोबल पाटीदार बिजनेस समिट। एक ज मंच पर हजारों व्यापारियो साथे जोड़ावानो, एक बीजा साथे जोड़ाई सफलता तरफ आगळ वधवानो, तेमज सेमिनार्स, बिजनेस नेटवर्किंग अने बी2बी मीटिंग्स द्वारा व्यापारनी तकोने विस्तारवानो अवसर। वर्ष 2018 मां महात्मा मंदिर गांधीनगर खाते अने वर्ष 2020 मां हेलीपेड ग्राउंड गांधीनगर खाते ग्लोबल पाटीदार बिजनेस समिट ना सफलतम आयोजन बाद हवे वर्ष 2022 मां GPBS નું આયોજન થઈ રહ્યું છે સુરતના આંગણે, જેના આયોજન માટે સરદાર ધામની દક્ષિણ ગુજરાતની યુવા ટીમ છેલ્લા 2 વર્ષથી સતત અવિરતપણે કાર્યરત છે। આ યુવા અને ઉત્સાહી ટીમના ઉર્જાવાન પ્રયાસોના પરિણામે જ પાટીદાર ઉદ્યોગ સાહસિકોને GPBS ના મજબૂત પ્લેટફોર્મ પર પોતાના વ્યાપારની ક્ષિતિજો વિસ્તારવાનો અવસર મળશે, જેનું અભિવાદન કરવા સજ્જ છે સૌ પાટીદારો। આ પાટીદારો એટલે ધરતીના પુત્રો, ગામડાથી ગ્લોબલ સુધીની સફળ સફર ખેડનારા પાટીદાર સમાજનો ઇતિહાસ અત્યંત રસપ્રદ છે। કુવસ્ય અસ્તિ ઇતિ કુર્મી, એટલે કે જેની પાસે જમીન હોય તે કુર્મી। કુર્મી શબ્દ પરથી કુનબી અને કુનબી પરથી કણબી તરીકે ઓળખ પામેલો આ સમાજ મૂળ ક્યાંનો છે તે વિશે કેટલાક મત મતાંતર છે। કહેવાય છે કે વર્ષો પહેલા આર્યો એશિયા ખંડમાં આવેલા ઉચ્ચ પ્રદેશ પામીરમાં વસતા હતા। સમયની સાથે તેમાંથી 2 સમૂહો પડ્યા, જેમાંથી એક ઈરાન અને બીજો યુરોપના દેશો સુધી પહોંચ્યો। સમયાંતરે પામીર પ્રદેશોમાં વસનારો સમૂહ ખૈબર ઘાટ દ્વારા હિન્દકુશની પર્વતમાળા ઓળંગીને સિંધુ નદીના પટમાં આવ્યો। અહીંની ફળદ્રુપ જમીન ખેતીને અનુકૂળ હોવાથી તેમણે અહીં વસવાટ કર્યો। વળી 5 નદીઓના સંગમ સ્થાન એવા પંજાબમાં પણ તેઓએ વસવાટ કર્યો, પરંતુ પંજાબમાં યુદ્ધો અને સંઘર્ષથી કંટાળીને તેઓ રાજસ્થાન થઈ ગુજરાતમાં આવીને વસ્યા। બીજી બાજુ કેટલાક લોકો યુપી, બિહાર અને નેપાળ સુધી પણ પહોંચ્યા, તો કેટલાક મધ્યપ્રદેશ થઈ મહારાષ્ટ્રથી છેક તમિલનાડુ સુધી ફેલાયા, અને આજે તો સમગ્ર વિશ્વમાં પાટીદારોએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। પાટીદાર શબ્દ પાછળ પણ રોચક તથ્ય છે। પહેલાના સમયમાં ખેતરના માલિકને પત્તીદાર કહેવાતો, તેના પરથી પાટીદાર શબ્દ આવ્યો હોવાનું માની શકાય। પટેલ શબ્દનો ઇતિહાસ પણ રસપ્રદ છે। મૂળ સંસ્કૃત શબ્દ પટ્ટલિક પરથી પટેલ શબ્દની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે। પાટીદાર સમાજનો ઇતિહાસ તો અત્યંત ગહન છે, પરંતુ ટૂંકમાં કહીએ તો પાટીદારો પરાક્રમી, પ્રેમાળ, ઉદ્યમી, ખંતીલા, ખમીરવંતા, સાહસી, સહિષ્ણુ, દાની, દયાળુ અને સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે। સૌરાષ્ટ્રમાં જળક્રાંતિ માટે જળ સિંચાઈ યોજના લેવવા અને કડવા પાટીદાર સમાજની એકતાના પ્રતીક સમા મહાલાડુનું નિર્માણ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરતમાં બ્લડ બેંકની શરૂઆત અને એક જ દિવસમાં 21,000 બ્લડ બોટલ્સ એકત્રિત કરવાનો વિશ્વ વિક્રમ વગેરે જેવા અનેક કાર્યો પાટીદારોએ સમાજના હિતમાં કર્યા છે।
समय साथे बदलाती सामाजिक परिस्थिति साथे बदलाव ने अपनावनार सहकार संप अने संगठन नु मंत्र सार्थक करनार समूह लग्न जीवन साथी पसंदगी मेळा जेवी प्रवृत्तियों थकी कौटुंबिक अने सामाजिक समस्याओं ना उकेल लावनार जरूरियातमंद सभ्यों ने शैक्षणिक आर्थिक अने तबीबी सारवार सहाय पूरी पाडनार અને સમાજના યુવાનોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા કટિબદ્ધ એવો આ પ્રગતિશીલ પાટીદાર સમાજ સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. તો આવો પાટીદાર સમાજના આ ગૌરવ બનતા ઇતિહાસમાં જ્યારે વધુ એક ઝળહળતું પૃષ્ઠ ઉમેરાવા જઈ રહ્યું છે, જ્યારે એક જ સ્થળે પાટીદારોની પ્રગતિના પ્રતિબિંબ સમાન 950થી વધારે સ્ટોલ્સનું એક્ઝિબિશન થઈ રહ્યું છે, જ્યારે દેશ જ નહીં દુનિયાના દરેક ખૂણે વસેલા પાટીદાર સમાજના ઉદ્યોગકારોની ઉપસ્થિતિ એકતા અને ઉદ્યોગ સાહસિકતાનું પ્રતિબિંબ પાડનાર છે, તેવા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં પહોંચીએ અને સફળતાની વ્યાખ્યાને નવા આયામ આપીએ. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, વિકાસનું વૈશ્વિક ફલક.